संस्कारी नगरी पाटण मां जीवदया ने तार तार करती एक शर्मजनक बनी घटना। शहर ना जूनागंज बाजार मां एक वाछरडा ने श्वान द्वारा आव्यु नोचवा मां तो जीवदया प्रेमियों द्वारा कोई ज मदद न मरता युवानों नी मदद थी मोड़ी रात्रे हाथ लारी मां वाछरडा ने सारवार अर्थे आव्यु लई जवा मां व्यापारी पर बतावी दबंगगिरी। आल्कोहोलिक मशीन द्वारा ड्राइवरों नु करायु चेकिंग। नमस्कार पीटीएन न्यूज में आप सर्वे नु स्वागत छे। दर्शक मित्रों हूँ छु पार्थिव जोशी अने हवे जोईशु आजना समाचार विगतवार। पाटण शहर में गत रोज मोड़ी रात्रे जूनागंज बजार विस्तार में जीवदया प्रेमियों ने तार तार करतो एक शरमजनक एक किस्सो जोवा मळ्यो हतो। त्यारे जूनागंज बजार विस्तार में एक नाना वाछरडा ने 15-20 जेटला कूतराओ नोची रहा हता। ते समय मिलन भाटिया नामना युवके मानवता दर्शावी કૂતરાઓને ભગાડી આ નાના વાછરડાનો જીવ બચાવ્યો હતો, પરંતુ આ નાના વાછરડાને કૂતરાઓ દ્વારા ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓએ યુવાનોની મદદથી જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી આ વાછરડાને બચાવી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જીવદયાના નામે ફરતા કોઈ પણ લોકો તેઓની વહારે આવ્યા ન હતા અને અંતે છેવટે તેઓએ આ નાના વાછરડાનો જીવ બચાવવા કોઈ પણ વાહનની સુવિધા ઉપલબ્ધ ન થતા જૂનાગંજ બજારમાં પડી રહેલી હાથલારીનો સહારો લઈ તેમાં વાછરડાને નાખી યુવાનોના સહકારથી તેને પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યું હતું। આમ મિલન ભાટિયાએ પોતાની માનવતા દાખવી આ અબોલ જીવને બચાવવાનો સરાહનીય પ્રયાસ કરતા પીટીએ ન્યૂઝ પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે, સાથે તેમની કામગીરીને પણ બિરદાવે છે। ત્યારે પાટણ શહેરમાં ચાલતી અસંખ્ય જીવદયા નામની સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ હેલ્પલાઇન નંબરો અને ઇમરજન્સી સેવા માટેના નંબરો રાત્રિ દરમિયાન સંપર્ક કરતા તેઓનો રિસ્પોન્સ મળ્યો ન હતો, જેથી આવી અબોલ જીવોની ચાલતી સંસ્થાઓ માત્ર નામની ચાલતી હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું અને પ્રથમ પાંજરાપોળે આ વાછરડાની સારવાર કરવાની ના પાડી હતી, પરંતુ પીટીએન ન્યૂઝના માધ્યમથી અંતે આ વાછરડાની પાંજરાપોળ ખાતે સારવાર કરાતા વાછરડાને જીવતદાન મળ્યું હતું। આમ પીટીએન ન્યૂઝ લોકોની સમસ્યાઓની સાથે સાથે અબોલ જીવોની સેવામાં પણ અગ્રેસર રહી પોતાની ભૂમિકા અદા કરી રહ્યું છે। આ પ્રસંગે મિલન ભાટિયાએ બનેલ ઘટના સંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી જીવદયા પ્રેમીઓ કોઈ પણ રાત્રિ સમયે આ વાછરડાને બચાવવા વારે ન આવ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા। આજરોજ મોડી રાત્રે ઘરે પાછા જતા બાઇક લઈને જઈ રહ્યો હતો તો રાતની સમયે જૂનાગંજ બજારના નાકે 14-15 કૂતરા એક નાના વાછરડાને ઇજાગ્રસ્ત કરી રહ્યા હતા, તો મારી નજર પડતા મેં તરત જ બે હોમગાર્ડ ત્યાં જૂનાગંજના નાકે એમને બોલાવી અને એ વાછરડાને છોડાવવાની કોશિશ કરી। એ છોડાયા બાદ એને લઈ જવાની વ્યવસ્થા માટે ઘણી મહેનત કરી, ત્યારબાદ ઘણા બાઇકોવાળાને ઊભા રાખ્યા પણ ઊભા ન રહ્યા, એવામાં બે છોકરાઓ ત્યાં મદદરૂપ થવા માટે બાઇક લઈને આવ્યા। ત્યારબાદ ઘણા જીવદયાના કામ કરતા લોકો સાથે મેં કોન્ટેક કર્યો પણ કોઈનો કોન્ટેક થઈ શક્યો નહીં। ત્યારબાદ મેં શૈલેષભાઈ પીટીએન ન્યૂઝવાળા તથા ભરતભાઈનો કોન્ટેક કર્યો અને બીજા ઘણા બધા મિત્રોનો કોન્ટેક કર્યો અને ત્યારબાદ અમે લોકો વ્યવસ્થા કરી અને એને પાંજરાપોળ મુકામે લઈ અને મૂકવા આવ્યા હતા। પણ જે રાત્રિ દરમિયાન આ ઘટના બની એ દરમિયાન એક વસ્તુ શીખવા મળી કે ત્યાં આગળ ના કોઈ વ્હીકલની વ્યવસ્થા થઈ
અને ના કોઈ મૂકવા માટેની કોઈ વ્યવસ્થા મળતી હતી, તો જ્યારે પણ આવી કોઈ જીવદયા જેવી ઘટના બને તો એના માટે શું વ્યવસ્થા કરી શકાય તેનાથી લોકો અજાણ છે. કેટલા વાગે આ ઘટના બની? લગભગ રાતના 12:30 આસપાસની આ ઘટના છે. અને છેલ્લે તમને કોઈ સાધન ના મળ્યું તો તમે કેવી રીતે લાવ્યા? અમે જૂનાગંજ મુકામે જે હાથલારીની જે મજૂર વર્ગની વ્યવસ્થા હોય તેમાંની એક હાથલારી ઉંચકી અને 4-5 છોકરાઓ હાથેથી લઈ અને હાથલારીમાં જાતે ચલાવી અને પાંજરાપોળ મુકામ સુધી લઈને આવ્યા હતા. તો સામાજિક કાર્યકર અને પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પણ હાડ થીજવતી ઠંડીમાં વાછરડાને બચાવવા અંગે પીટીએન ન્યૂઝનો સંપર્ક કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચી વાછરડાને જીવતદાન આપવામાં પીટીએન ન્યૂઝની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2020ના અંતિમ દિવસોમાં જેમ આખું વર્ષ મહામારીથી ચાલુ ગયું એ રીતે આજે જૂનાગંજ બજારની અંદર રાતના 12:30-1 દરમિયાન એક નાના વાછરડાને અંદાજે 15-20 કૂતરાઓ ફાડી ખાતા હતા. આ દ્રશ્ય જોતા ત્યાં પ્રસાર થતા મિલનભાઈ ભાટિયાએ ઘણી મહેનત કરી અને વાછરડાને બચાવવા માટે ત્યાંના સ્થાનિક હોમગાર્ડ અને જે યુવાન મિત્રોનો સંપર્ક કરીને વાછરડાને બચાવવા માટે ઘણી કાર્યરત કોશિશ કરી હતી. આ ઘટના બની તે દરમિયાન યુવાન મિત્રો તરફથી પાટણના ઘણા જીવદયા પ્રેમીઓને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી. પાટણના જે હેલ્પલાઇન નંબર જીવદયા પ્રેમીઓને આપેલા છે એમને પણ કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશો કરી હતી. મહા મહેનત બાદ કોઈપણનો કોન્ટેક્ટ થયો નહોતો અને આ વાછરડાની પરિસ્થિતિ ખૂબ દયનીય હતી. તેથી મિલનભાઈ અને તેમની સાથે મદદગીરીમાં આવેલા યુવાન મિત્રોએ પાટણ શહેરના પીટીએન ન્યૂઝના એડિટર એવા શૈલેષભાઈ ખમ્માનો કોન્ટેક્ટ કર્યો હતો અને શૈલેષભાઈ તાત્કાલિક ઘટના સ્થળે આવીને તેમણે પણ મારો સંપર્ક કરતા હું પણ ત્યાં પહોંચ્યો હતો. ખાસ કહેવાની વાત એ છે કે અબોલ પશુ પંખીઓ માટે ઘણી બધી હેલ્પલાઇનો કાર્યરત છે. ઘણા બધા જીવદયા પ્રેમીઓ પોતાના બેનર સાથે ફરતા હોય છે, પણ જ્યારે આવી કડકડતી ઠંડીના સમયે એક એકલું વાછરડું જ્યારે આવી દયાજનક પરિસ્થિતિમાં હોય અને યુવાન મિત્રો એ વાછરડે બચાવવા માટે મહામહેનતે લોકોના કોન્ટેક્ટ કરતા હોય અને કોઈના કોન્ટેક્ટ ન થાય એ ખરેખર પાટણ શહેર માટે શરમજનક બાબત છે. મારું નામદાર કલેક્ટરશ્રીને મારી એક વિનંતી છે કે આપના હસ્તક જીવદયાની ટ્રસ્ટની કમિટી ચાલે છે. ટ્રસ્ટની કમિટીના કોઈપણ સભ્યોએ પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી. તેમજ પાટણ શહેર ખાતે પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીને શૈલેષભાઈ ખમ્માએ વાતચીત કરતા તેમને શૈલેષભાઈ ખમ્માર દ્વારા આ વ્યવસ્થા કરી આપી છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે અહીંયા જ્યારે વાછરડા જે યુવાન મિત્રો જે એક મજૂર વર્ગની લારીનો સહારો લઈને જૂનાગઢથી ઇંગળાચાચાથી અહીં પાંજરાપોળ આવ્યા ત્યારે ડૉક્ટરે એમને તાત્કાલિક સારવાર આપી છે અને હવે આ વાછરડાનો જીવ બચ્યો છે. પણ આજે આ વાછરડાનો જીવ બચ્યો છે. આવી કતલની રાત હરરોજ ના આવે તેથી હું વહીવટીતંત્રને વિનંતી કરું છું કે અબોલ પશુ પંખીઓ માટે મૂંગા પશુઓ માટે એક આવી રાત્રિ સમયની કોઈ હેલ્પલાઇન સગવડ થાય જેથી આવા અબોલ પશુઓનું આવી રાત્રિ દરમિયાન કોઈ મરણ થાય નહીં. પાટણ નગરપાલિકા સંચાલિત શહેરના પીતાંબળ તળાવ પાસેના ભૂગર્ભ પંપિંગ સ્ટેશન તેમજ કરંડિયા વીર પાસે બિલ ન ભરવાના કારણે ગતરોજ વીજતંત્ર દ્વારા કનેક્શન કાપી નાખતા નગરપાલિકાની વીજ બિલ ન ભરવા પાછળની બેદરકારીને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો. તો વીજતંત્ર દ્વારા ઉપરોક્ત ભૂગર્ભ પંપિંગ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યા હોવાની જાણ પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર પાંચાભાઈ માળીને થતાં તેઓએ તાત્કાલિક બંને પંપિંગ સ્ટેશનના બાકી વીજ બિલ પેટે ₹1.5 લાખની રકમ ચેક તાત્કાલિક વીજ તંત્રની ઓફિસે મોકલી આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તો પાટણ નગરપાલિકાના વહીવટી શાસનમાં પ્રજાની સુખાકારી વધારવાની જગ્યાએ પ્રજાની મુશ્કેલીઓ વધી રહી હોવાનો ઉત્તમ નમૂનો ગતરોજ પીતાંબર તળાવના ભૂગર્ભ પંપિંગ સ્ટેશન તેમજ કરંડિયાવીર નજીકના ભૂગર્ભ પંપિંગ સ્ટેશનના વીજ કનેક્શન કપાતા જોવા મળ્યા હતા. તો વીજ કનેક્શન કપાવવા મામલે શહેરના કેટલાક પ્રબુદ્ધ નગરજનોએ પાલિકાના વહીવટી શાસન ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના વહીવટદાર કમ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પાંચાભાઈ માળીએ આમ તો દરેક બાબતે એક્ટિવ ન બન્યા અને કનેક્શન કપાયા બાદ વીજ બિલની રકમ મોકલવાની ફરજ પડી તે બાબતને લઈને પણ નગરજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. આપણે જે છે આધાર
સવારે આવી જીબી વાળા એ રાઈટ ઘરે ઉતારી ગયા છે. કેટલું બિલ છે મને ખબર નથી, હું દર મહિને એમને રેડિંગ લખાઈ દઉં છું. કેટલું રેડિંગ હતું આપણે? આપેલું રેડિંગ મેં પાછું શું જોવું પડશે. કશું પાણી ઉભરાય છે અંદર? હા પાણી ઉભરાય છે. ક્યાંનું ઉભરાય છે? સવારનું. પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ડોક્ટરી નગરી તરીકે પણ ઓળખાય છે, જેથી અહીં રાજસ્થાન કચ્છ સહિતના લોકો સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં આધુનિક સાધનો આવતા હવે દર્દીઓની ચીર કાપ વગરની પણ પેટમાં રહેલી વસ્તુઓને સરળતાથી ટેકનોલોજીની મદદથી બહાર કાઢવામાં આવતી હોય છે. ત્યારે ડોક્ટર હિતેશ પંચીવાલાના દવાખાનામાં અસંખ્ય દર્દીઓએ ગળી ગયેલી વસ્તુઓને એન્ડોસ્કોપીની મદદથી કોઈપણ પ્રકારની વાઢકાપ કર્યા વગર બહાર કાઢવામાં આવી હતી. ત્યારે ગતરોજ પાટણ તાલુકાના કાનોસણ ગામના 45 વર્ષીય ઠાકોર શારદાબેન દવા ગળતા સમયે પોતાના મોઢામાં રહેલ દાંતનું ચોકઠું ગળી ગયા હતા, જેથી તેઓને શ્વાસ લેવામાં તકલીફની સાથે ગળામાં દુખાવો પણ થતો હતો. જેથી આ દર્દી ડોક્ટર હિતેશ પંચીવાલાના દવાખાને આવતા એન્ડોસ્કોપીની મદદથી દર્દીએ ગળી ગયેલું દાંતનું ચોકઠું ચીર કાપ કર્યા વગર બહાર કાઢવામાં આવ્યું હતું. આમ આ વિચિત્ર ઘટનાની દર્દીના સગા સંબંધીઓને જાણ કરાતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એન્ડોસ્કોપીની મદદથી ચોકઠાને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર હિતેશ પંચીવાલાને લઈ દર્દીને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ગઈકાલે 30 બાર્નર હોય અમારા ત્યાં લઈને આવેલા, એ બેન એક દાંતનું ચોકઠું ગળી ગયેલા અને એના કારણે ગળામાં દુખાવો પડ્યો હતો. હવે અમે એની એન્ડોસ્કોપી કરી, એન્ડોસ્કોપીમાં અમને દાંતનું ચોકઠું આ રીતે જોવા મળ્યું અને એને અમે એન્ડોસ્કોપી દ્વારા કોઈ પ્રકારના ડેમેજ વગર શાંતિથી રિમૂવ કરેલું. આમ પેશન્ટ એક મોટી સર્જરીથી બચી ગયું. જો આને ઓપરેશન કરીએ તો 10-1 દિવસ રોકવું પડે, અનડી ખોલવી પડે. અહીંયા આજે અમે પેશન્ટને રજા આપીએ છીએ. હવે આમાં ખાસ વસ્તુ જાણવા જેવી છે કે દાંતના ચોકઠામાં કેવું કે એક્સરેમાં જોવા દેખવા મળે નહીં, પણ આ પેશન્ટમાં એક ગોલ્ડન કલરનો દાંત હતો જે અમને એક્સરેમાં ક્લિયર દેખાતો. એના કારણે અમે કન્ફર્મ કર્યું કે દાંતનું ચોકઠું એ ખરેખર ગળી ગયા છે અને પછી એને એન્ડોસ્કોપી દ્વારા અમે રિમૂવ કરીએ છીએ. આમ અમારા ત્યાં આ રીતના પેશન્ટો આવતા, ઘણા નાના બાળકો ચાવી ગળી જાય, વાયસર ગળી જાય, તો આ બધું એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે. તો દર્દીના સગાએ પણ એન્ડોસ્કોપીની મદદથી સફળ રીતે પોતાના સંબંધીને બચાવી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ દવા ઘડતા હતા અને દવા ઘડતાની સાથે એ દવા મઢા મૂકતા એટલે ચોકઠું પણ એક દાંતનું ચોકઠું ફિટ કરાવેલું તો એ સીધું ગળી ગયા હતા. પછી શું થયું? અને એ ગળી ગયા પછી એને દુખાવો થયો અને દુખાવો થયા પછી એને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું એમને લાગ્યું એટલે અમે અહીંયા પાટણથી લઈને આવ્યા અને પછી હિતેશભાઈ પંજીવાલા જે સાહેબ છે એમના ત્યાં અમે દાખલ થયા અને પછી અમે વાત કરી કે આ રીતે તકલીફ છે. પહેલાં તો અમે ગભરાઈ ગયા હતા કે અચાનક કદાચ તકલીફ થઈ ગઈ છે અને હવે એને કાઢવા માટેના પ્રયત્નો, પણ સાહેબે તાત્કાલિક અમને અહીંયા એડમિટ કર્યા અને પછી એમની સારવાર શરૂ કરી અને આજે એ ચોકઠું એમને સારી રીતે બહાર કાઢ્યું છે. દૂરબીન દ્વારા તપાસ કરીને એમને કોઈ પણ કરવાનું ચેકઓ કરવાની જરૂર પડી નથી અને એમને સારી એવી સુવિધા એમને પ્રાપ્ત કરાઈ છે અને અત્યારે એ બહુ સ્વસ્થ છે અને આજે એમને રજા પણ આપી દીધી છે. એમને પાટણ શહેરના કનસડા વિસ્તારમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક વગર ફરતા લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કનસડા વિસ્તારમાં ફરજ પરના પોલીસ કર્મીઓ માસ્ક વગર જ બંદોબસ્તમાં જોવા મળતા સ્થાનિક વેપારી દ્વારા પોતાના મોબાઈલથી તેઓનો માસ્ક વગરનો ફોટો પાડતા પોલીસે દબંગગીરી બતાવી આ વેપારીને બેફામ ગાળો બોલી તેનો મોબાઈલની લૂંટ ચલાવી હતી, જેથી વેપારીઓમાં પોલીસની આ કામગીરીને લઈને નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે આ વેપારીએ પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ પીટીએ ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું. ત્યારે આ જ પોઈન્ટ પર એક ફેમિલી માસ્ક વગર જતા તેને પકડીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો હતો. ત્યારે તેની પત્ની દ્વારા હાથ જોડીને પોલીસને આજીજી કરાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા અને પોલીસ લોકોના રોષનો ભોગ બને તે પહેલાં જ અહીંયાથી ગાડી લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડી માત્ર માસ્કનો કાયદો આમ જનતાને લાગુ હોય તેમ નેતાઓ અને પોલીસની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપો કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મારું નામ ધીરુભાઈ છે, અમારા છોકરાની દુકાન છે રાજ મોબાઈલ, બરાબર. હવે એ લોકો દરેકના 1000-1000 રૂપિયા દંડ લે છે,
એ લોકો માસ્ક ના પહેરે તો એમના દંડ નહીં. તો છોકરાએ એમનો મોબાઈલથી ફોન પાડ્યો માસ્ક વગરનો, તો એ મોબાઈલ લઈ લીધો અને ખરાબ ખરાબ ગાળું બોલી અપશબ્દ બોલ્યા છે, એટલે અમારે એના પર કેસ કરવાનો. સમગ્ર ગુજરાતનો 4 ઝોનમાં પ્રદેશ કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા ઓનલાઈન યોજાઈ હતી. તેમાં શાસ્ત્રીય સંગીતમાં પ્રદેશ કક્ષાએ કલા ઉત્સવ 2020માં શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીની પાલકર આસના ધોરણ 12માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવેલ છે. ડૉક્ટર બી આર દેસાઈ આચાર્યશ્રીએ વિદ્યાર્થિનીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આસના પાલકરના પિતાશ્રીની ઈચ્છા હતી કે દીકરી સંગીતમાં આગળ વધે, તે વાલી શ્રી આપણી વચ્ચે નથી રહ્યા, પણ આસનાને શાળા સતત પ્રોત્સાહન પૂરું પાડી સંગીતમાં સતત માર્ગદર્શન મળે અને મહેનત કરાવી ગત વર્ષે પણ નેશનલ કક્ષા સુધી ગુજરાતને ગૌરવ અપાવેલ હતું. ત્યારે આ વખતે જિલ્લામાં સૌ પ્રથમ આવ્યા બાદ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ રહેલ તેમજ તેને માર્ગદર્શન આપનાર કન્વીનર શ્રીમતી કે આઈ દેસાઈ તથા ઓધારભાઈ બંનેને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલય ની એક નવી જળવર્તી સિદ્ધિ હાંસલ થઈ છે. કલા ઉત્સવ 2020માં હળવું કંઠે સંગીતમાં ધોરણ 12ની વિદ્યાર્થીની આસના પાલકર જિલ્લા કક્ષાએ પ્રથમ રહી અને પ્રદેશ કક્ષાનો જે કલા ઉત્સવ બીડી સાર્વજનિક વિદ્યાલયમાં આયોજિત થયો તેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેથી સમગ્ર સ્ટાફ પરિવાર, શ્રી પાટણ જૈન મંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન અને તમામ શુભેચ્છકો દ્વારા અમે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને હવે રાજ્ય કક્ષાએ તે પાટણ જિલ્લાનું અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાની છે, તો માતાજીને પ્રાર્થના કરીએ કે તે ગત વર્ષે જેમ નેશનલમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું તેમ આ વર્ષે પણ નંબર 1 રહી અને શાળાને અને ગુજરાતને ગૌરવ અપાવે અને ઉત્તરોત્તર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી માતાજીને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 4126 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. તો પાટણ શહેરમાં ગતરોજ 3 કોરોના પોઝિટિવ કેસો અલગ અલગ વિસ્તારમાં નોંધાવા પામ્યા હતા. તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 2 કેસો નોંધાવા પામ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કેસોનું પ્રમાણ ઓછું થતાં જિલ્લાવાસીઓ સહિત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આસ્થાનો ઐતિહાસિક દિવસ એટલે 30મી ડિસેમ્બર. સવારે પૂર્ણિમા પછી પ્રદીપદા તિથિ માક્ષર માસ આદ્રા નક્ષત્ર આ યોગમાં મૂળ તત્વ એટલે કે ભગવાન સદાશિવની પાર્વતી માતા સાથે દર્શન અર્ચન પૂજા અભિષેક પ્રાર્થના મંત્ર જાપ કરે, શિવાલયમાં દીપમાળા કે દીવો પ્રગટાવે, બીરીપત્રના ઝાડ નીચે દીવો કરે તે જીવાત્માને ભગવાન ભોલેનાથ શિવ મહાપુરાણમાં સ્વયં પોતાના મુખે કહ્યું છે કે તે જીવાત્માને મને દેવોના સેનાપતિ અને મારા જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી કરતાં પણ વધુ પ્રિય છે અને અનેક મહાશિવરાત્રિની મારી પૂજાનું ફળ પ્રદાન કરું છું. તેને મને કોઈ નિવેદન કરવાની જરૂર નથી, તેના પર મારી કૃપા બની રહે છે. આજનો મહામંત્ર ઓમ નમઃ શિવાય નમસ્તુભ્ય, જેથી પાટણના પ્રાચીન શિવાલયના શ્રી સિદ્ધનાથ મહાદેવ અને બગેશ્વર મહાદેવના મંદિરમાં આ અંગે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવોને સાથે રાખી વૈદિક રુદ્રી સહિત કર્મ કરી વિશ્વ કલ્યાણ માટે અને કોરોના મહામારીમાંથી મુક્ત ભારત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આજે સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં આજના વિશેષ દિવસે આજે જ્યારે માક્ષર મહિનાની પૂનમ અને એકમ બંનેનો સમન્વય આજના દિવસે થઈ રહ્યો છે ત્યારે આદ્રા નક્ષત્ર માક્ષર મહિનો જેમાં ચંદ્રમા આદ્રા નક્ષત્રના અંદર છે અને આજે એકમ પણ બેસી રહી છે ત્યારે આવા સમન્વયવાળા દિવસે જેનું શિવપુરાણમાં ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એ દિવસે આજે સિદ્ધનાથ દાદાના સાનિધ્યમાં પૂજારી શ્રીના વડપણ હેઠળ અને અમારા તમામ ભૂદેવોએ આજે અહીંયા વેદોક્ત પદ્ધતિથી રુદ્રાભિષેક કર્યો, દીપમાળાનું આયોજન કરવામાં આવેલું સિદ્ધનાથ દાદાના
सानिध्यमा तेमज महादेव जी ने आज सबुए खूब हृदय थी अने भाव थी कालावाला करी अने शिव कृपा नी प्राप्ति करवा माटे तमामे प्रयत्न करेलो अने महादेव जी नी अनन्य कृपा आप सौ ऊपर अने समग्र विश्व ऊपर बनी रहे तेवी प्रार्थना करेली अने हालना आ कपरा काळमांथी आपणो भारत देश खूब जल्दी थी मुक्त थाय तेवी सिद्धनाथ दादाना चरणे कोटि कोटि वंदन साथे प्रार्थना नमः शिवाय हर हर महादेव हर महादेव। आज वाक्सल महीना पूनम सवारे पूनम थी ए पछी एकम बैठी अने आदर नक्षत्र छे वाक्सल महीनो छे। आ दिवसे शिवपुराणनी अंदर आ दिवस बहु महत्वनो दिवस गणायो छे अने स्वयं भगवाने पोताना स्वमुखे कह्युं छे के आ दिवसे आवो जारे योग होय अने जारे मारी पूजा એટલે પાર્વતી સાથે મારી પૂજા કરવામાં આવે તો એ વ્યક્તિ મને સેના દેવોના સેનાપતિ કાર્તક સ્વામી કરતાં પણ વધારે પ્રિય છે એવું શિવપુરાણ કહે છે। તો આ દિવસે વિશેષ આપણે સિદ્ધાર્થ માધ્યમમાં કોઈ વિશેષ પ્રકારની પૂજા કરી અને હાલની કોરોનાની મુશ્કેલીમાંથી મહામારીમાંથી આપણને ભગવાન સિદ્ધાર્થ માધ્યમ તાત્કાલિક આમાંથી મુક્તિ અપાવે વિષ્ણુનું કલ્યાણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એવી પ્રાર્થના સાથે આજે ભગવાનની વિશેષ પૂજાનો પૂજા કરી છે અને એ રીતે હર હર મહાદેવની ધૂન મચાવી છે। આગળ દિવસ ખૂબ પવિત્ર દિવસ છે બ્રહ્માંડમાં આજે મહાદેવજીનું સ્થાપન થયું છે એટલે આજના દિવસ જેટલું મહાદેવજીની ભક્તિ કરીએ મહાદેવજીની માળા કરીએ મહાદેવજીના દર્શન કરીએ એ મોટામાં મોટું પાત્ર થાય। મહાદેવને જળ ચડાવીએ પૂજા કરીએ અભિષેક કરીએ જેટલી શિવરાત્રિ કરીએ છે એનાથી અતિ ઉત્તમ બધા મોટામાં મોટું ફળ આજે આપણને મળે છે એ આજ મોટો દિવસ છે। કેટલા વર્ષોમાં આવશે મારે 780 વર્ષ છે યારે આ દિવસ આવે છે। પાટણ નગરપાલિકાની ચૂંટણીઓના તમામ 11 વોર્ડની 44 બેઠકો કબજે કરવા માટે પાટણ જિલ્લા શહેર ભાજપે કયાવત શરૂ કરી દીધી છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં પરિણામો સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની હોવાથી જાન્યુઆરીના 15-20 દિવસમાં પાટણ નગરપાલિકાની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પાડવાનું હોય ભાજપના કાર્યકરો પાસે માત્ર એક જ મહિનો બાકી રહ્યો હોવાની પાટણના દરેક વોર્ડના તમામ શક્તિ કેન્દ્રો બૂથ સમિતિઓ પેજ પ્રમુખો વોર્ડ પ્રમુખો સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારોને શાબદા થઈ જવા માટે ગતરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી ચૂંટણીલક્ષી બેઠકમાં ભાજપના આગેવાનો દ્વારા લેસન આપવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે રામ મંદિર બનાવવા પાટણ શહેરના ભાજપના કાર્યકરોને એક પણ ઘર છૂટી ન જાય તે માટે તમામનો રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે યથાશક્તિ લોકફાળો એકત્રિત કરવા આહ્વાન કર્યું હતું। 370 કલમ હોય કે રામ મંદિર, પણ જ્યારે આપણી સરકાર બહુમતી આવી 2019 પછી સુપ્રીમ કોર્ટે પણ નિર્ણય કર્યો કે જે સ્થાન ઉપર અયોધ્યામાં રામલલ્લાનો જન્મસ્થાન હતું જ્યાં પહેલા મંદિર હતું ત્યાં જ રામ મંદિર બને ત્યારે એ રામ મંદિર ભવ્ય નિર્માણ થવાનું છે। ભવ્યથી ભવ્ય આપણે પણ જ્યારે ઝાડી હોય દિવાળી હોય અને આપણે કોઈને મળીએ ત્યારે રામ રામ કહીએ છીએ આપણા મનમાં આપણા દિલમાં પણ રામ વસેલો છે તો એ મંદિર બને તો જ્યારે રામ સેતુ બન્યો હતો જ્યારે લંકા ઉપર રામે યુદ્ધ કર્યું હતું ત્યારે ખિસકોલીએ એનું યોગદાન આપ્યું હતું અને ત્યાં બધાએ એ રામ સેતુ બનાવવા માટે વાનર સેના હોય અને એનું યોગદાન આપીને એ રામ સેતુ બનાવ્યો હતો તો આપણે પણ યથાયોગ્ય પણ એક પણ વોર્ડ એક પણ ઘર ન છૂટે 10 રૂપિયાથી ચાલુ થાય છે કૂપન 20 રૂપિયા જેને 100 રૂપિયા આપવા હોય 200 રૂપિયા આપવા હોય અને જેને એની અંદર વધુ યોગદાન આપવું હોય તો ચેકથી પણ લેવામાં આવશે તો આપણી ફરજ થાય છે એક પણ ઘર ન છૂટી જાય આપણું અને ઘરે ઘરે જઈ અને પાવતી આપીએ ચેકથી આપવા માગે તો ચેકથી પણ આપણે લઈએ પણ વ્યવસ્થિત વ્યક્તિઓ જાય અને
આપણે એ યથાયોગ્ય દાન લેવાનું છે રામ મંદિર નિર્માણ માટે. જ્યારે રામ મંદિર બનાવવું હોય તો મોટા ઉદ્યોગપતિઓ પણ આપી શકે છે, ટાટા બિરલા ગમે એને કહો તો આખું રામ મંદિર બનાવી શકે છે. પણ આપણે એક એક હિન્દુનો એનો યથાયોગ્ય ફાળો, અને આપણે જ્યારે જઈએ ત્યારે એમ કહેવાય કે આ રામ મંદિરની અંદર મારો પણ આમાં યથાયોગ્ય હિસ્સો છે, ફાળો છે. એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે પણ સમન્વય બેઠક બોલાવે તો વધુમાં વધુ કાર્યકર્તા ત્યાં જાય એ મીટિંગમાં, અને ત્યારે જ્યારે ત્યાં પાવતીઓ આપવામાં આવે, કૂપન આપવામાં આવે તો વ્યવસ્થિત એની વ્યવસ્થા કરવામાં આવે અને એક પણ ઘર ન છૂટે અને આપણે એનો ફાળો લેવામાં આવે. અસ્તુ. ભારત સહિત વિશ્વભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ઉમંગથી કરી 2020ને વિદાય અને 2021ના વર્ષને આવકારવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાતા હોય છે, જેના પગલે ગાંધીના ગુજરાતમાં દારૂની બદીને નાથવા અને પીધેલી સમોને પકડી પાડવા જિલ્લા SP દ્વારા સઘન ચેકિંગ અને બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આવતા જતા સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાંઈબાબા ચોકડી અને રંગીલા હનુમાન પાસે પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી પાટણ શહેરમાં પ્રવેશતા અને શહેરની બહાર જતા તમામ સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને વાહન ચાલકોએ ડ્રિંક કરેલું છે કે નહીં તેની તપાસ કરવા આલ્કોહોલિક મશીનનો પણ ઉપયોગ કરી વાહન ચાલકોને તેમાં 30 સેકન્ડ સુધી ફૂંક મરાવી તેઓનું ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. આમ 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પ્રોહિબિશનના કેસો કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તો અચાનક જ હાઈવે સ્થિત માર્ગો પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં દહેશતની સાથે સાથે ફફડાટ પણ જોવા મળ્યો હતો. આમ 31 ડિસેમ્બરે ડ્રિંક કરીને ગાડી ચલાવતા વાહનોના ડ્રાઈવરો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેથી ડ્રિંક કરીને વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો. રહેશે મુખ્ય એ છે કે 31ની નાઇટે કોઈ એવી મોટી પાર્ટીઓ ના યોજાય કે જેની અંદર લોકો મોટી સંખ્યામાં ભેગા થાય અને સોશિયલ ડિસ્ટન્સના કોઈ ઇસ્યુ બને, જેથી કરીને COVID-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એના માટેના પોલીસના તમામ પ્રયત્નો છે. એ ઉપરાંત 31st અને 1st માં આપણા સિટીની અંદર અને આપણા આખા જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની દારૂની ક્યાંય હેરાફેરી, કોઈ પણ જગ્યાએ દારૂ ના પીવાય, કોઈ પણ જગ્યાએ દારૂની ક્યાંય હેરાફેરી ન થાય તેના માટે લઈને આપણે 46 જેટલી ટોટલ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને 70થી વધારે બ્રેથ એનાલાઇઝર આપવામાં આવેલા છે. કોઈ બી શંકાશીલ લાગતી ગાડીને ચેક કરવામાં આવશે, અને કોઈ બી એવા વ્યક્તિઓ કે જેવું લાગશે કે એણે દારૂ કે કોઈ નશાકારક પ્રવૃત્તિ કરેલી છે તેને બી ચેક કરવામાં આવશે, તેનું બ્લડ સેમ્પલ બી લેવામાં આવશે. અને પોલીસ માત્ર 31 અને 1 આ બંને દિવસ દરમિયાન રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી અને COVID-19 અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ આવે તે માટેની કાર્યવાહી કરશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સંસ્કારી નગરી પાટણમાં જીવદયાને તાર તાર કરતી એક શરમજનક બની ઘટના. શહેરના જૂનાગંજ બજારમાં એક વાછરડાને શ્વાન દ્વારા આવ્યું નોચવામાં. તો જીવદયા પ્રેમીઓ દ્વારા કોઈ જ મદદ ન મળતા યુવાનોની મદદથી મોડી રાત્રે હાથ લારીમાં વાછરડાને સારવાર અર્થે આવ્યું લઈ જવામાં. એકત્રીસમી ડિસેમ્બરને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મળ્યો જોવા. કનસડા વિસ્તારમાં પોલીસ ફરજ પર માસ્ક વગર જોવા મળતા વેપારીએ પોતાના મોબાઈલમાં પાડ્યા હતા ફોટા.
તો પોલીસને આ અંગેની જાણ થતા પોલીસે વેપારી પર બતાવી દબંગગીરી। એકત્રીસમી ડિસેમ્બરને લઈને હાઈવે વિસ્તારોમાં પોલીસ તંત્ર જોવા મળ્યું શાબ્દું। પાટણ શહેરમાં પ્રવેશતા અને બહાર જતા તમામ માર્ગો પર હાથ ધરવામાં આવ્યું સઘન ચેકિંગ। તો આલ્કોહોલિક મશીન દ્વારા ડ્રાઈવરોનું કરાયું ચેકિંગ। तो आ साथे आजनुं समाचार बुलेटिन समाप्त करीए छे। मने रजा आपशो। धन्यवाद।